મિત્રો, તમે સૌ જાણો છો કે આ વર્ષે વરસાદ બહુ મોડો પડ્યો. વરસાદ નહોતો પડ્યો એટલે લોકો ત્રાસી ગયા હતા. ગામે ગામ પ્રાર્થના સભા, યજ્ઞ અને મૌન રેલીઓનું આયોજન થયું હતું. મને વિચાર એ આવે કે વરસાદની ને મૌન રેલીને શું સંબંધ? પણ હશે, આપણે કંઈક કરવું. પાછળથી ખબર કાઢતા મને જાણવા મળ્યું કે મૌન રેલીમાં મૂંગાબેરા વિદ્યાર્થીઓ જ જોડાયા હતા. હવે મારા દાદાજી પણ આ વરસાદ લાવો અભિયાનમાં જોડાયા. એમણે મને આવીને કહ્યું, ગિરિયા, તું જાણે છે, હું નાનો હતો ને ત્યારે છપ્પનિયો દુકાળ પડ્યો હતો, છપ્પનિયો વરસાદ પડે નહીં. અમે બધાએ યજ્ઞ કર્યો ત્યારે મેઘરાજા રીઝાયા અને પડ્યા. હવે મારા દાદાજી અમારી સોસાયટીમાં યજ્ઞ કરવાનું નક્કી કર્યું. બધા ડોસા ડગરાઓને નવરાઓને ભેગા કરી અને લાકડા ખરીદી લાવ્યા, ફાળો કરીને. હવે લાકડા હતા લીલા, જેવો યજ્ઞ પેટવ્યો અને ધુમાડાના ગોટે ગોટા શરૂ થયા. સાહેબ, જેટલા લોકો બેઠા હતા બધાની આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડ્યા, પણ વરસાદનું એક ટીપું ન પડ્યું. લોકોએ આવીને મને ભૂંડી ગાળો દીધી. સુશલીએ મેઘરાજાને રીઝવવા માટે સોસાયટીમાં અખંડ જાપ રાખ્યા. બધી સોસાયટીની બહેનો ભેગા થઈને કર્કશ અવાજે તાબોટા ફાડી પાડીને ગીતો ગાયા. કાલે મેઘા પાણી તો બરસા. સાહેબ, આ તાબોટા સાંભળીને મેઘરાજા ધ્રુજી ગયા. ભગવાનોએ ભાગા ભાગ કરી. એ દિવસે નળમાં પાણી પણ ના આવ્યું. પાણીનો કાપ બીજું શું. પણ છેવટે ચાર દિવસ પહેલા ગાજવીજ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો. અને પડ્યો તો કેવો પડ્યો સાહેબ, ચાર દિવસથી વરસાદ અટકવાનું નામ જ નથી લેતો. આ સોસાયટીએ યજ્ઞ કર્યા અને ભજનો ગાયા, એના ઓવરફ્લોને કારણે સોસાયટીમાં કેડ સમાણા પાણી ભરાઈ ગયા છે. દૂધ બંધ થઈ ગયું છાવવાનું. શાકભાજીવાળા દેખાતા નથી. ઘરમાં બે દિવસથી ખીચડી બને છે. હવે તો લોટ પણ ખલાસ થઈ ગયો સાહેબ. આમને આમ વધારે ચાલશે ને તો છાપામાં અમારી સ્મરણાંજલિ વાંચવા મળશે. હા, જોકે છાપા એ ચાર દિવસથી આવ્યા જ નથી. બોલો શું ભાભી, હવે તો આપણી ઓળખાણ પાકી ને. હે, વન એન્ડ ઓન્લી ગુજુભાઈ ગિરીશકુમાર. શું છે, હું તમારી સાથે તમારા ફેમિલી સાથે છે ને મારા જીવનની ખાટી મીઠી વાતો રોજ કરીશ. ખાટી એટલે મેરેજ પછીની ને મીઠી એટલે પરણ્યા પહેલાંની. અમારા દાદા છે ને હરીશ, હરીશલાલ, એ મને જબરો ફોર્સ કરે. મને કે ગિરીશિયા, માણસે લગ્ન તો કરવા જ જોઈએ. શું છે, સારી બાયડી મળે ને તો સુખી થવાય, ને જો વાંકી મળે તો ફિલોસોફર થવાય. મારી પત્ની સુશીલાએ મને લગભગ ફિલોસોફર બનાવી જ દીધો છે. હા, શું થાય ભાઈ. શું છે, મારા લગ્ન બહુ મોડા મોડા થયા 35મા વર્ષે. એનું કારણ શું કે અમારી ગામમાં નાતમાં ધાક બહુ ભારે, એટલે જે સારી સારી છોકરીઓ હતી ને બધી બીકની મારી ફટાફટ પલણી ગઈ. છેવટે મારા જેવી નોટ વધેલી એ મારા ભાગે આવી સુશીલા. તમને બધાને સુશીલાને મળવાનું મન થતું હશે નહીં? થાય થાય, સ્વાભાવિક છે. આ ગુજ્જુભાઈઓનો છે ને સ્વભાવ જ છે, હંમેશા પોતાની વાઇફને બીજાની વાઇફ સાથે કમ્પેર કરીને રાજી થાય. હાસ, આની બાયડી મારી બાયડી કરતાં વધારે ખતરનાક છે. એને